નમસ્કાર સીધો સીધો સંવાદમાં સંવાદમાં આપનું સ્વાગત આજે આપણે વાત કરવી છે મિશન સૌરાષ્ટ્રની એક એવું મિશન પાર પડવા જઈ રહ્યા છે કે જેમાં બે હજાર બાવીસ માં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને કેટલીક સીટો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહી છે ત્યારે મતદાતાનો મૂળ કેવો રહેશે કેમ વારંવાર વડાપ્રધાને અહીં આવવું પડે છે સભાઓ ગજવી પડે છે તેની પણ આપણે વાત કરવી છે આખા ગુજરાતમાં જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત હોય અને સૌથી વધુ ભાર સૌથી વધુ ફોકસ સૌરાષ્ટ્ર ઉપર જ કેમ આજ વિષય પર આપણે આજે ચર્ચા કરવી છે શીર્ષક આપ્યું છે મિશન સૌરાષ્ટ્ર તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે મહત્વપૂર્ણ છે કે જ્યારે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ છીએ ત્યારે કુલ મળીને સૌરાષ્ટ્ર અને કચ્છ બંનેની થઈને ચોપન જેટલી સીટ છે અને આ સીટો ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે પણ માનવામાં આવે છે કે જે એકસો બ્યાસી સીટોની જ્યારે આપણે વાત કરીએ છીએ અને બહુમતી જોઈતી હોય તો ક્યાંક સૌરાષ્ટ્રનો ઘડ તમારે કબજે કરવો પડે આ બાબત વડાપ્રધાન ખૂબ સારી રીતે સમજી ગયા છે અને આ જ કારણ છે કે પચાસ દિવસમાં પાંચ વાર સભાઓ ગજવી પડે છે રાજકોટ હોય કે પછી જામનગર હોય કે પછી બોટાદ હોય પરંતુ આ જે સ્થળ છે એ પસંદ કરવા પાછળના પણ ચોક્કસ કારણો છે ચોક્કસ સમીકરણ બે હાજર સત્તરની સ્થિતિ કંઈક અલગ હતી બે હાજર બાવીસની કંઈક અલગ છે આ જ વિષય પર જયારે આપણે ચર્ચા કરવી છે ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા ઉર્વિશ કંથારીયા ઉર્વિશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર મુકેશ પંચાલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે વસિષ્ઠ શુક્લ આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે આપનું સ્વાગત છે સર મિલન ખીરા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી મિલનભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ચર્ચામાં જે પ્રમાણે આપણે આગળ વાત કરવી છે ત્યારે સૌથી પહેલાં ઉર્ષભાઈ આપની પાસે આવવા માંગીશ એક સીધો સવાલ પૂછવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અને કચ્છની થઈને ચોપન બેઠકો છે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠકો છે પણ સવાલ એ પણ થાય કે જ્યારે વૈશ્વિક નેતા હોય વૈશ્વિક ગુરુ હોય વિશ્વના કામ હોય દેશભરના કામ હોય અને છતાંય વારંવાર ગુજરાત આવવું પડે છે સૌરાષ્ટ્ર આવવું પડે છે કેમ સૌરાષ્ટ્ર એક મહત્વપૂર્ણ ભૌગોલિક પરિસ્થિતિવાળો પ્રદેશ છે ખાસ કરીને વડાપ્રધાનશ્રીનું પહેલેથી ફોકસ સૌરાષ્ટ્ર ઉપર એટલા માટે રહ્યું છે કે સૌરાષ્ટ્રની પ્રજા હંમેશા એ લાગણી અનુભવતી હતી કે ક્યાંક કોઈક વિકાસમાં અસમાનતા એ લોકો અનુભવતા હતા એમાં મૂળ મુદ્દો હતો પાણીનો કે પાણી સૌરાષ્ટ્રમાં નર્મદાની યોજના દ્વારા પહોંચી શકશે કે કેમ એ એક પ્રકારની દહેશત હતી હવે માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવ્યા કે એના પહેલાં જે કંઈ કાર્ય કાર્ય થયું એમાં પાણી પહોંચવાની શરૂઆત થઈ સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી અને પીવાનું પાણી હવે બે હજાર ને સત્તરની આસપાસ જ્યારે સૌની યોજના થઈ ત્યારે એ પાણીનો પ્રકલ્પ વધારે ઇન્ટેન્સિવ થયો અને લગભગ બધા હંડ્રેડ લોકોને પીવાનું પાણી મળી રહે સિંચાઈનું પાણી મળી રહે એ પ્રમાણેની એક વિકાસ ગાથા આગળ વધી હવે એની જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટના આધારે આગળનું આયોજન પણ થઈ રહ્યું છે આગળના આયોજનમાં મહત્વપૂર્ણ વાત એ છે કે સમગ્ર ભારતીય અર્થતંત્ર અને વૈશ્વિક અર્થતંત્રને એક ટર્નિંગ પોઈન્ટ ઉપર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કારણ કે એક ઓલ્ટરનેટિવ એનર્જીનો એક આપણે વિકલ્પ અત્યારે ગોઠવી રહ્યા છીએ એમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને કચ્છની અંદર હાઇડ્રોજન ફ્યુઅલનો જે પ્રોજેક્ટ અત્યારે થઈ રહ્યો છે એ સમગ્ર સદી નહીં સમગ્ર સહસ્ત્રાબ્દી અને અત્યારનો વર્તમાન સમય એ બંને ઉપર ખૂબ મહત્ત્વપૂર્ણ અસર કરે તેવી શક્યતાઓ ઊભી થઈ રહી છે એટલે વડાપ્રધાનશ્રીએ આ આ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એમાં જેટલું ફોકસ વધારે આપે એટલો એ વિકાસને વધારે વેગ આપી શકશે એવું માનવામાં આવે છે માટે સૌરાષ્ટ્ર અને પોતાના પોતાના રાજ્યનું એક અભિન્ન અંગ છે મહત્વપૂર્ણ અંગ છે એટલે ત્યાં જનસંપર્ક કરે એ સ્વાભાવિક છે જનસંપર્ક કરે એ બાબત બહુ સ્વાભાવિક છે સ્પષ્ટ કહેવું છે ભારતીય જનતા પાર્ટીના નેતાનો મુકેશભાઈ આપની પાસે આવવા માંગીશ બે હજાર

કે તમે કહ્યું કે સૌરાષ્ટ્ર ઉપર મોદીજીનું ફોકસ ભાઈ હમણાં વાત કરી કે પીવાના પાણીની સમસ્યા હવે હું મારી પાસે બીજી વાત છે પણ પહેલાં કરું પીવાના પાણીની સમસ્યા તો મારા સગ્ગા ફોઈ અમરેલીમાં પરણાયેલા છે આજથી ત્રીસ વરસ પહેલાં હમણાં એ મળ્યા મને અમરેલી ગયો તો દસેક દિવસ પહેલાં મને કે હું પાણીને આવીને ત્યારે અઠવાડિયે પાણી આવતું હતું ને અત્યારે બે દિવસે પાણી આવે છે કંઈ ફરક પડ્યો નથી સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ભલે નર્મદા સૌની યોજના નળસે જળ જે કરવું એ બધું કરી શકાય પણ ટૂંકમાં માણસ મધ્યમ વર્ગનો અને ત્યાંનો ત્યાં જ છે અચ્છા બીજી વાત સત્યાવીસ આજે નર્મદાની વાત કરી નળસે જળ યોજનાની વાત કરી સૌની યોજનાની વાત કરી મને એમ થાય કે સત્યાવીસ વર્ષ જેટલો મસ્ત મોટો પિરિયડ ગુજરાતની જનતાએ ને સૌરાષ્ટ્રની જનતાએ તમને જનાદેશ આપ્યો અને છતાંય તમે એમ કહો કે પીવાનું પાણી પહોંચ્યું છે તો મને લાગે છે આ શરમજનક વાત છે કે સત્યાવીસ વર્ષે શું તમારે પાણી ન હતું આપવું અને એ પહેલાના જ ગાણા ગાવાતા સરસ પહેલાના કે કોંગ્રેસમાં ન હતું પાણી તે વખતે અરે ભાઈ સત્યાવીસ વર્ષ એટલે એક ત્રણ જનરેશન બદલાઈ જાય અને જનરેશન બદલાયા પછી જો પાણીની વાત આપણે કર્યા કરીએ તો મને એમ લાગે છે બહુ નિંદનીય છે પણ એમને મુબારક બીજી વાત મોદીજી સૌરાષ્ટ્ર ઉપર ફોકસ કરે છે એ વાત આપણે મૂળ તો તમે પ્રશ્ન કરેલો છે કે મૂળ વાત એવી છે કે મોદીજી સૌરાષ્ટ્ર ઉપર ફોકસ કરે કે ના કરે ભાજપને નુકસાન થાય કે કોંગ્રેસને ફાયદો થાય એવી કોઈ વાત આજે છે નહીં ત્યાં કોંગ્રેસને ફાયદો એટલે થાય કે સૌરાષ્ટ્રની પબ્લિક જે છે ને એ જે રીતે પીડાય છે ને અને પ્રધાનમંત્રી અત્યારે જે પહેલાં બે હજાર સત્તર પછી જ્યારે જ્યારે કોઈક વાર સૌરાષ્ટ્રમાં ગયા ત્યારે જે રીતે આંકડાઓની લાણી કરીને બોલ્યા ને બારસો કરોડ હજાર કરોડ બે હજાર કરોડ હું કહું છું કે આ વખતે એમણે કોઈ વાત કરવાની જરૂર નહોતી એ જે આંકડાઓ જે છે એ આંકડાઓ નું શ્વેતપત્ર બહાર પાડવાની જરૂર છે કે હું જે પહેલાં આંકડા બોલી ગયો એ આંકડા અત્યારે આ સૌરાષ્ટ્રમાં ક્યાં છે એનું શ્વેતપત્ર બહાર પાડે એટલે સૌરાષ્ટ્રનો ચિતાર એમની પાસે આવી જાય સૌરાષ્ટ્રની જનતા એમને મત આપી દે પણ ક્યારેય એવું થયું નથી માત્ર ને માત્ર ઠાલા વચનો છે બીજી વાત કે જે ધારાસભ્યો કોંગ્રેસના છે સૌરાષ્ટ્રની અંદર એ લોકો સાથે એમની જે બદલાનીને ગોળખોળની નીતિ અપનાવાઈ રહી છે કે કોંગ્રેસના ધારાસભ્યો એમના પીરિયડ દરમિયાન વિધાનસભા જ્યારે એકવાર એકસો બ્યાસી ધારાસભ્ય ચૂંટાઈ જાય પછી હું માનું છું કે કોઈ ધારાસભ્ય કોઈ પક્ષનો નથી રહેતો એ ગુજરાતની જનતા માટે કામ કરનારો એક માણસ બની જાય છે ત્યારે સરકારની એક સરકાર એક માઈ બાપ હોય એણે એ ધારાસભ્ય રજૂઆત કરે એ વિસ્તારની નિર્ણય એના કામ કરવા જોઈએ આવી લોકશાહીની પ્રણાલીકાનું આપણું બંધારણ છે પણ એનાથી ઉલટું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે અને એમના મુખ્યમંત્રી કરી રહ્યા છે કે જેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરવો હોય કામો કરવા હોય વધારાના કામો કરવા હોય તો એમાં ન્યાય આપતા નથી એના કારણે એટલા માટે કે એ વિસ્તારની જનતામાં એ ધારાસભ્ય સામે નારાજગી ઊભી થાય એવા પ્રયત્નો કરવા કે જેથી કરીને પછી આપણે પ્રચાર કરી શકાય કે આ ધારાસભ્ય કોઈ કામ ના કરી શક્યા પણ તમે જે નીતિ અપનાવી છે એ નીતિ ત્યાંની પ્રજા અમારા ધારાસભ્યો અને કાર્યકર્તાઓ જાણે છે એટલા માટે મોદીજી જે કોઈ જાહેર સભા કરે છે હું તો એવું કહું છું કે ગુજરાતની અંદર સત્યાવીસ વર્ષથી સરકાર કોરોના કાળમાં નિષ્ફળ ગયેલી રૂપાણીજીની સરકાર ચાર વર્ષ પછી બદલી નાખી હવે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ વાત ત્યાંની ત્યાં કે તમે સરકાર બદલી નાખી પણ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ અને લોઅર વર્ગ આ લોકો ત્યાં બેરોજગારી બોલવા પડે કે ભરોસો ભાજપ નો ગુજરાત નો ભરોસો અરે ભાઈ કોઈ બોલે તમે જો વિકાસ જ કરી નાખ્યો હોય તમે છેવાડાના માણસને જો પાણી આપ્યું હોય આજે પણ નળે જળ યોજના નેલભાઈ અધુરી છે એમના મંત્રીજી એમના બોલ્યા કે જળ યોજના ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ સાહેબ કેટલું ખોટું બોલ્યા છે આજે પણ હોડી લઈ અને માથે બેડા લઈ અને પાણી લેવા જતા દ્રશ્યો મીડિયામાં આવે છે તો શું એ ખોટું છે તો આ મંત્રી આવી ખોટી વાત આવે તો મને એમ થાય કે આ પ્રજા ના જોવે તમે જોવો અમે જોઈએ ભાજપ ના જોવે કોંગ્રેસ પ્રજાને પહેલી ખબર પડે છે કે આ ખોટું બોલે છે એટલે આવા કોઈ સુફિયાની વાતો ચાલશે નહીં માત્ર ને માત્ર પાયાની વાતો જો માન્ય પ્રધાનમંત્રી શ્રી કરશે તો જ ચાલશે બાકી નહીં ચાલે કારણ કે હવે જનતા સમજી ચૂકી છે બે હજાર બાવીસમાં એકસો પચીસ પ્લસ સાથે કોંગ્રેસ સરકાર બનાવશે વસિષ્ઠ શુક્લ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે વસિષ્ઠજી આપની પાસે આવવા માંગુ છું બહુ સ્વાભાવિક બાબત છે કે જ્યારે ચૂંટણી મુદ્દાની વાત કરવામાં આવે તો ક્યાંક ધર્મના મુદ્દા હોય છે ક્યાંક વિકાસના મુદ્દા હોય છે એમ લાગે છે કે જે રીતે મતદાન ત્યાં થવાનું છે અને પ્રચારના પડઘમ પણ આવતીકાલે સાંજે થમી જવાના છે ત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આપ જાણો છો કે લગભગ પ્રતિદિન પંચોતેર વિધાનસભા બેઠકો ઉપર જે એમના જે શબ્દો છે કાર્પેટ બોમ્બિંગ એમાં કેન્દ્રના મંત્રીઓથી લઈને તમામ આલા એમણે આ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતારી છે પરંતુ જો એને સ્ટેટિસ્ટિકલ ફિગરમાં આપણે એને વેલ્યુટ કરીએ તો મને એમ લાગે છે કે આ વખતે પ્રધાનમંત્રીનું જે ફોકસ છે એ સૌરાષ્ટ્રની આજે ઉડતાલીસ બેઠકો છે એની પણ વધારે છે એ પાછળનું કારણ એ પણ હોઈ શકે કે બે હજાર બારમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી ગેઇન કરતી હતી ઓલમોસ્ટ ત્રીસ સીટ સાથે જે બે હજાર સત્તરમાં એ આખો દાવ ભારતીય જનતા પાર્ટીનો ઊંધો પડ્યો અને કોંગ્રેસ એ જગ્યા ઉપર લીડ કરતી હતી આ વખતે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર રિજિયનની વાત કરીએ તો મિશન ફોર્ટી પ્લસ લઈને ચાલી રહી છે એ પાછળનું કારણ એ છે કે આ વ્યૂહાત્મક રીતે જોઈએ તો આ બેઠકો ભારતીય જનતા પાર્ટીનો ગુમાવવું કોઈ પણ સંજોગોમાં પોસાય એમ નથી અને એ પણ જ્યારે ગુજરાતના રાજકારણમાં હવે ત્રિપાખીઓ જંગ છે અને ઓલરેડી એન્ટી ઇન્કમબંસીનું જે હમણાં કોંગ્રેસના નેતા કહી રહ્યા હતા કે એન્ટી ઇન્કમબંસીનું જે ખેતર છે એ ઓલરેડી કોંગ્રેસ પાર્ટી ઘણા વર્ષોથી ખેડી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનું અત્યારનું જે પ્રચારનું જે સ્ટાઇલ છે એમની જે સ્ટ્રેટેજી છે એ જોતાં મને એમ લાગે છે કે આ બેઠકો કોઈ પણ રાજકીય પક્ષ માટે ખૂબ મહત્ત્વની પુરવાર થવાની છે નો ડાઉટ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનની વાત કરીએ તો ત્યાં જે ઉડતાલીસ બેઠકો ઉપરનો આજે ધમાસાણ છે તો અત્યારે જોતાં મને એમ લાગે છે કે કોંગ્રેસ પાર્ટી બે હજાર સત્તરનો જે ફિગર છે ભલે કાંખે કે જો કે બે હજાર સત્તરની અંદર હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જિગ્નેશ દેવાણીનું પણ ફેક્ટર હતું પણ હવે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એ ભારતીય જનતા પાર્ટીના ચહેરા છે અને આ બેઠકો ઉપર મેક્સિમમ પાટીદારોને ઓબીસી મતોનું પ્રભુત્વ છે ત્યારે એવા સંજોગોની અંદર કોંગ્રેસ પાર્ટીએ પણ કોઈ નવી રણનીતિ સાથે આવવું પડશે જે ગોરીલા યુદ્ધની વાત છે એ આ સૌરાષ્ટ્ર બેઠકો ઉપર અજમાવાય અત્યારે મને લાગી છે કોંગ્રેસે પણ એની સ્ટ્રેટેજી છે તૈયાર કરવી પડશે કારણ કે જે પ્રમાણે અત્યારે ઝંઝાવાથી પ્રચાર થઈ રહ્યો છે તો બીજી બાજુ પણ કરવા પડશે કે કોંગ્રેસે આ કામ કર્યા હતા કોંગ્રેસના કામ બોલે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કહે છે કે સત્યાવીસ વર્ષથી શાસનમાં નથી તો પછી તમારા કયા કામ બોલે છે મિલન ખીરા રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે રાજકોટથી મિલનજી આપનું સ્વાગત છે સીધી વાત અહીંયા એ છે કે વડાપ્રધાન સિવાય સૌરાષ્ટ્ર ની અંદર મોટા માથા નહીં શકાય અને ત્રીજું નામ આપણે જયેશ વાદળીયા જયેશ વાદળીયા જે છે એનું પોતાનું કોઈ અસ્તિત્વ એવું નથી કહી શકાય એવું પણ એમના જે પિતાશ્રી હતા વિઠ્ઠલભાઈ રાધારિયા એમના એમનો વાસા જે જે મળ્યો છે અને એમની જે ગુડવિલ હતી અને એના હિસાબે એમને જે સૌરાષ્ટ્રમાં જે જેતપુર થી લઈને પોતંતર પંથક ની અંદર એમને જે સફળતા મળે છે એ એમના પિતાશ્રી ને આભારી છે બાકી પોતાનો જે અસ્તિત્વ છે એવું અત્યારના કોઈ નામ આપી શકીએ એવો કોઈ સક્ષમ નેતા અત્યારના કોઈ સૌરાષ્ટ્રની અંદર રહ્યો નથી

ચલો બિલકુલ ફાઇન જે પ્રમાણે આપણે વાત કરી કોંગ્રેસના નેતા મુકેશ પંચાલ પાસે આપણે જઈશું એક સીધો સવાલ છે કે બે હજાર સત્તરમાં કોંગ્રેસે મહેનત પણ કરી હતી કે ક્યાંક એવી પણ વાત સામે હતી કે જે પાટીદાર અનામત આંદોલન છે એની પણ અસર હતી તેના પણ પડઘા જોવા મળ્યા હતા હવે સીધો પ્રશ્ન એ છે કે એ વખતે આંદોલન ચાલતું હતું કદાચ તેનો લાભ કોંગ્રેસને થયો હોઈ શકે બે હજાર બાવીસની પરિસ્થિતિ અલગ છે કઈ રીતે જુઓ છો તમારી સ્ટ્રેટેજી શું જુઓ આમાં એક સ્ટ્રેટેજી તો અમારી પછી વાત કરું પણ પહેલા જે આંદોલનની વાત થઈને કે બે હજાર સત્તરમાં હતા અત્યારે નથી અને કોંગ્રેસને એનો ફાયદો કે નુકસાન હવે તમે જુઓ કે કોઈપણ દીકરો કોઈપણ સમાજનો કોઈ એના સમાજના કોઈ પણ વાત લઈને આગળ આવે અને જો સરકાર પાસે કંઈક માગણી કરે અને સરકાર એને સાંભળે નહીં તો હું એવું માનું છું કે વિરોધ પક્ષનો એક ભાગ હોય છે અને એની એક ફરજ થઈ જાય છે કે એ દીકરો જો આવે એના સમાજની વાત લઈને તો વિરોધ પક્ષ એને સાથ આપે એ પાર્ટીમાં આવે કે ના આવે પણ એને સાથ આપવો એ અમારી ફરજનો ભાગ છે એટલે બંને દીકરાઓ જે સમાજની વાત લઈને આવ્યા હતા અને કોંગ્રેસે કહ્યું કે અમે તમારા સવાલ કે જે કોઈ માંગણી છે એને વાચા આપવાનું કામ અમે કરીશું અને એ લોકોને અમારી સાથે જોડ્યા બરાબર હવે એમને જોડ્યા પછી જે વાત કરી બે હજાર સત્તરમાં સરકાર ન આવી કોંગ્રેસની તમે સમજો અને ત્યાર પછી એ જે હાર્દિક પટેલ હતા તમે સમજો કે આજે ભાજપને ફાયદો હાર્દિક પટેલથી ક્યાંય થાય એવું એટલા માટે નથી કે એમણે જે વાત લઈને હાર્દિકભાઈ નીકળ્યા હતા પાટીદાર સમાજની અનામતની વાત એ દસ ટકા હમણાં એ આવી ગઈ એટલે એ અત્યારે હવે આ ચૂંટણી ટાણે નિર્ણય આવ્યો એટલે ખુશ થતા હશે પણ સાહેબ પાટીદારના દીકરાઓ જે મૃત્યુ પામ્યા જે પાટીદારના દીકરાઓ સામે કેસ છે જે લોકો જેલમાં છે એ છોડવાની વાત મુખ્યમંત્રીશ્રી ગયા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી આ બધા કરી ચૂક્યા અને આજે પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં છે તો હાર્દિકભાઈને સીધો સવાલ છે એના માટે પહેલાં શું કરો તમે ચૂંટણી લડો છો આપણ એક સવાલ છે બીજો અલ્પેશભાઈ ઠાકોર જે વ્યસન મુક્તિની વાત લઈ નીકળ્યા ને આખાય એ ઓબીસીને સાથે લઈને જાણે ઓબીસીમાં એ ઠાકોર છે પણ ઓબીસીના દરેક સમાજ એમને ત્યાં ગીરવ્યો હોય વિશ્વકર્મા સમાજને સાથે ગણી નાખ્યો અરે ભાઈ તમે જે વાત લઈને નીકળ્યા હતા એ વાતને અધૂરી મૂકી અને તમે ભારતીય જનતા પાર્ટીમાં કહેતા હતા કે હું કોઈ દિવસ ચૂંટણી નહીં લડું એમના દીકરાની સોગંદ માતાજીની સોગંદ આવા લોકો ઉપર વિશ્વાસ કોણ રાખે તમે એ પણ એક સમજવાની વાત છે એટલે જે કોઈ લોકો હતા આંદોલનકારીઓ એ કોંગ્રેસમાં હતા કોંગ્રેસની વિચારધારા સાથે હતા અને એમને મત મળ્યા હતા અને જીત્યા હતા હાર્દિકભાઈ નતા લડ્યા પલ્પેશભાઈ જીત્યા હતા અને પછી લીલી લાલ પેન કરવા ગયા આજે એમની દશા શું છે એ પોતે જાણે જ અને હવે શું થશે એ ખબર પણ આપણે એ વાતમાં ન પડીએ મૂળ વાત કોંગ્રેસની સ્ટ્રેટેજી કે કોંગ્રેસની સ્ટ્રેટેજી એક જ છે આ વખતે કે એક વર્ષથી અથાગ મહેનત કરી રહી છે અને એનો જીવતો જાગતો દાખલો આપણા દેશના લોકલા પ્રધાનમંત્રી છે એમણે કહ્યું કોંગ્રેસ ઠંડી તાકાતથી ચાલી રહી છે એને લાઇટ ન લેતા એટલે એમાં અમારે કંઈ વખાણ કરવાની જરૂર નથી અમારા કામથી પ્રધાનમંત્રી અવગત છે અને એ જે તાકાત છે અમારી નીચે ભૂગર્ભમાં કામ કરે અમારે ક્યાંય બતાડવું નથી કે પેજ પ્રમુખથી રહીને પ્રધાનમંત્રી સુધી અમારા કાર્યકર્તાઓ હોય છે એનું કારણ છે કે પેજ પ્રમુખથી રહીને પ્રધાનમંત્રી સુધીના કાર્યકર્તા હોય પણ એમને ના ખાડા દેખાય રસ્તા દેખાય પાણી ભરાયેલું દેખાય દારૂના દેખાય કશું જ ના દેખાય સીસીટીવી થી તમે દંડ લઈ શકો સીસીટીવી થી તમને અને તમે વાત કરો કાયદાની વ્યવસ્થાની એટલે અમારી જે સ્ટ્રેટેજી છે આ તમામ વસ્તુઓ અને મોંઘવારીથી છુટકારો અપાવવો એ અમારી સ્ટ્રેટેજી છે કારણ કે આજે ફી વધારો અસહ્ય છે આજે તમે તેલનો ડબ્બો જુઓ શાકભાજીના ભાવ જોવો તમે ક્યાંય મને એમ થાય કે માન્ય લોકલાઈ લીધા પ્રધાનમંત્રીશ્રી હોય એમના કેન્દ્રીય નેતા હોય કે રાજ્યના નેતા હોય કોઈ પણ નેતા એમના જાહેર સભામાં એક વાક્ય એવું બોલ્યા છે અને સિંગતેલ પણ આપવામાં આવશે બરાબર એટલે રાહત જાહેરાત થઈ ગઈ ફરી એકવાર આપની પાસે આવીશ મારે આવું છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા પાસે ઉર્વિશભાઈ

અને સેવાની જ્યાં આગળ એમને તક મળે છે એ પ્રમાણે એ લોકો પરફોર્મ કરે છે હવે કોઈક પ્લેટફોર્મ ઉપર એમને સેવાની તક એમને ના મળી હોય અને કોઈક પ્લેટફોર્મ ઉપરથી એમને સેવાની તક વધારે લાગી હોય તો એ ચોક્કસ એ લોકતંત્રમાં આવકાર્ય પગલું છે અને એ જે આવનાર જે છે એમની જે પ્રતિબદ્ધતા છે એમની જે ભાવના છે એના આધારે જે તે સમય પ્રમાણે નિર્ણય લેવાતા હોય છે એમાં કોઈ લોકતંત્ર કે બંધારણની વિરુદ્ધ જઈને ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું એ સવાલ નથી એ સવાલ છે કોંગ્રેસ પાર્ટીના પક્ષે ઇન્ટ્રોસ્પેક્શનનો કે આવું કેમ થાય છે બીજી મહત્વની વાત કે પાણીના પ્રશ્ને આપણે જે વાત કરી તો ઓગણીસો ને સુડતાલીસથી ઓગણીસો ને પંચાણું સુધી લોકોને પીવાનું પાણી કેમ ના પહોંચી શક્યું સૌરાષ્ટ્રમાં લોકોને સિંચાઈનું પાણી કેમ ના પહોંચી શક્યું અડતાલીસ ઓગણીસો માં જવાહરલાલ નેહરુએ નર્મદા યોજનાનો પાયો નાખ્યો હતો તો ચોત્રીસ વર્ષ સુધી શું થયું એટલે ગુજરાતને વિકાસના નામે ગાજર નીતિથી ચાલવાનું હતું કે ગુજરાતને માર્જિનલાઇઝ કરવાનું હતું કે એક એવી રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસની નેતૃત્વમાં એક એવી દહેશત હતી કે આ ગુજરાત જે મહાત્મા ગાંધીને સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે એમાંથી કોઈક નવું ખમીરવંતુ નેતૃત્વ ના આવી જાય એની દહેશત હતી કોઈ નરેન્દ્ર મોદી કોઈ અમિત શાહ કોઈ સી આર પાટીલ કોઈ ભૂપેન્દ્ર પટેલ ના થઈ જાય એની દહેશત હતી માટે ગુજરાતના વિકાસ માટે રોડા નાખવામાં આવતા હતા માટે અડતાલીસ વર્ષ સુધી સૌરાષ્ટ્રની પ્રજાને પાણીથી વંચિત રાખવામાં આવી હતી

હવે તમે જો જે કંપની પક્ષ હોય પછી કોંગ્રેસ નો પક્ષ હોય ભાજપમાં હોય કે અપક્ષ હોય જે લોકો ચૂંટાયેલા છે બરાબર છે એને જ્યારે પહેલી વખત ચૂંટણી નું ફોર્મ ભર્યું છે ત્યારે એમની જે સ્થાવા મિલકત અને જનજમ મેળક છે એ એનું પ્રમાણ અને પાંચ વર્ષ પૂરા થાય પછી જ્યારે એનું સર્વૈયુ કાઢવામાં આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ સાખા દેશમાં જીડીપી નો ભૂમો પાંચ ટકા સાત ટકા હતો કે દસ ટકા હતો ચાલો પણ આવા જે નેતાઓ છે એ બધાનો જે growth હતો એ દસ ટકા નહિ પણ પચાસ ટકા સો ટકા બસો ટકા સુધી એ લોકો નો growth થયેલો છે તો એ લોકો એવું શું કરી રહ્યા છે કે જે સામાન્ય પ્રજા નથી કરી શકતી અને નેતાઓ એવું કામ કરી શકે છે કે જેનાથી એમનો growth જે છે એ પચાસ ટકા સો ટકા સુધી થઈ શકે છે એટલે રાજકારણ અંદર કોઈ વ્યક્તિ સેવા કરવા આવે છે એ વાતમાં કોઈ માલક નથી સેવા કરવા માટે તમારી આગળ પાંચસો જાતના બીજા પ્લેટફોર્મ પણ છે

બિલકુલ હું આપની વાતનો જવાબ આપું એ પેલા હું કોંગ્રેસના કોંગ્રેસે જે વાત કરી કે હાર્દિક પટેલ માટેની એ વાતને કનેક્ટ કરીને પછી હું આપની વાતનો જવાબ આપું છું કે અત્યારે જ્યારે બે હજાર સત્તરમાં જ્યારે હાર્દિક પટેલ એક પાટીદાર નેતા તરીકે ખૂબ લાઇમલાઇટમાં હતા ત્યારે કોંગ્રેસને એમનામાં ખૂબ મોટો યુવા નેતા દેખાતા હતા અને એને કારણે એમને કાર્યકારી અધ્યક્ષ સુધા બનાવી દીધા પરંતુ હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ત્યારે હાર્દિક પટેલમાં કોઈ સ્ટફ નથી એવું કરી ને કોંગ્રેસ પાર્ટી પોતાની વાત મૂકી રહ્યું છે ખેર આ તો રાજકારણની તાસીર છે પરંતુ હું આપણે જો સ્ટ્રેટેજિકલ વાત કરું તો એકસો બ્યાસી વિધાનસભા પૈકી જે ઉત્તર ગુજરાતની બત્રીસ બેઠકો હોય કે દક્ષિણ ગુજરાતની પાંત્રીસ બેઠકો હોય મધ્ય ગુજરાતની ચોત્રીસ બેઠકો હોય અને સૌરાષ્ટ્રની આ ઉડતાલીસ બેઠકો હોય એમાં અત્યારે હું જે જોઈ રહ્યો છું તો અગિયાર જિલ્લાઓ ઉપર ખૂબ રાજકીય ધમાસાણ મચવાનું છે એમાં કોઈ બેમત નહીં હોય અને રહી વાત અમરેલીની આ જગ્યા ઉપર આપ ફ્રોમ ડે વન જોશો કે જ્યારથી આ ઇલેક્શનની જાહેરાત થઈ છે ત્યારથી લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ એગ્રેસિવલી એ જ દિશામાં કેમ્પેન કરી રહી છે એ પાછળનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીની તમે જે વર્કિંગ પેટર્ન જુઓ અને એમની જે માઇક્રો લેવલનું જે મેનેજમેન્ટ છે એ જોશો તો બે હજાર સત્તરમાં જે ભૂલ થઈ છે જે બે હજાર બારમાં એમને ગેઇન કરાવતી હતી અને બે હજાર સત્તરમાં એમને નુકસાન થયું છે તો એનો ક્યાસ એ ભારતીય જનતા પાર્ટીએ ઓલરેડી કાઢ્યો છે પરંતુ આ બેઠકો ઉપર આની અગ્રેલીની જે સરાઉન્ડિંગ બેઠકો છે ત્યાં આમ આદમી પાર્ટીનું પણ એક ફેક્ટર છે સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ પાટીદારોના ખૂબ દિગ્ગજ નેતાઓ જે આપ્યા પરંતુ હવે એ ભારતીય જનતા પાર્ટીના ચહેરા છે એ જોતા ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હું અત્યારે જે જોઈ રહ્યો છું એ કોંગ્રેસ પાર્ટીના જે પાટીદાર નેતાઓનો જે શૂન્યાવકાશ છે આ બેઠકો ઉપર તો એ કદાચ ભારતીય જનતા પાર્ટીને ગેઇન કરાવશે અત્યારે મને એવું લાગી રહ્યું છે ચલો ફાઈન જે પ્રમાણે આપણે વાત કરી સમયની મારી પાસે મર્યાદા છે એક મિનિટ મારી પાસે છે મુકેશભાઈ આપને આપીશ મુકેશભાઈ એક સીધો સવાલ પૂછવો છે ગઈ વખતે જે પ્રમાણે કોંગ્રેસે સારું પરફોર્મન્સ કર્યું હતું આ વખતે તમારી પાસે હવે લિમિટેડ સમય છે અને જે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર છે એટલો પ્રચાર કોંગ્રેસનો જોવા નથી મળતો શું કહેશો કોંગ્રેસ ઠંડી તાકાતથી ચાલે છે ને અમે ક્યાંય નથી પ્રધાનમંત્રીને જેટલો પ્રચાર પ્રચાર કરી લે પણ એક વાત જવાબ આપવા માંગુ છું કે કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ નેતા ના થઈ જાય કોઈ ગાંધીજી ના થઈ જાય તો પેલા નરેન્દ્રભાઈ મોદી લોકલાલીલા રાષ્ટ્રપિતા કહી દે ગાંધીજીને જો એમની જનસભામાંથી તો હું સાચું માનું કે ગાંધીજીને માને જ અને સરદાર વલ્લભભાઈની વાત કરતા હોય તો

હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને બ્રેક પછી આપણે વાત કરવી છે ભણતર ભગવાન ભરોસેની